હેલો વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું બધાનું મારી યુટ્યુબ ચેનલ નેટવે ટેકનિકલ સપોર્ટ ઉપર હવે તમે બધા કદાચ જાણતા જશો કે જ્ઞાન સારથી દ્વારા એક બુક લોન્ચ કરવામાં આવી છે જેનું નામ છે જીએસએસ બીના એકસો ત્રણ પેપર એટલે કે ગૌણ સેવા પસંદગી મંડળની પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી પુસ્તક જેમાં આપને મળશે એકસો ત્રણ પેપર વીસ સબ્જેક્ટ અને આઠ હજારથી પણ વધારે પ્રશ્નો અને સાથોસાથ તમને મળશે ગણિત અને રીઝનિંગ જેવા સબ્જેક્ટનું સોલ્યુશનની પીડીએફ તો હવે તમને બધાને પ્રશ્ન એ થતો હશે કે આટલી ઉપયોગી બુક તમારે મેળવવી કઈ રીતે તો તમને જણાવી દઉં કે આ બુક તમે ઓનલાઈન ઓર્ડર કરી મગાવી શકશો હવે કઈ રીતે તો આજનો આપણો વિડીયો એ જ છે આપણે આ બુકનો ઓર્ડર કઈ રીતે આપવો તેની કમ્પ્લીટ ગાઈડલાઈન તમને આ વિડીયોમાં મળી રહેશે તો ચાલો હવે વિડીયોને આપણે સ્ટાર્ટ કરીએ અને હા જો તમે હજી મારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો એકવાર જરૂર સબસ્ક્રાઈબ કરજો એટલે આ રીતના કોઈ લેટેસ્ટ ન્યૂઝ અથવા ટેકનિકલ સપોર્ટના વિડીયો માટે તમને આગળ નોટિફિકેશન મળતી રહે તો સૌ પ્રથમ મિત્રો તમને જણાવી દઉં કે આ બુક તમે બે રીતે ઓર્ડર કરી શકશો રીત નંબર એક કે ઓનલાઈન યુપીઆઈ દ્વારા તમારે પેમેન્ટ કરવાનું રહેશે ત્યારબાદ એ પેમેન્ટનો સ્ક્રીનશોટ તમારે જે તે વોટ્સઅપ નંબર આપેલો છે તે વોટ્સઅપમાં સેન્ડ કરવાનો રહેશે અને ત્યારબાદ ગૂગલ ડોક્સનું એક ફોર્મ ભરવાનું રહેશે અને રીત નંબર બે એવી છે કે જ્ઞાન સારથી ઓનલાઈન પુસ્તક જે પોર્ટલ છે તેના દ્વારા પણ તમે ઓર્ડર કરી શકશો તો આપણે વિડીયોમાં બે રીત શીખવાની છે તેમાં આપણે જોઈએ રીત નંબર એક તો રીત નંબર એકમાં તમારે ફર્સ્ટ પેમેન્ટ કરવાનું રહેશે તમારા મોબાઈલની અંદર જે યુપીઆઈ એપ્લિકેશન તમે જે યુઝ કરો છો જેમ કે પેટીએમ છે ગૂગલ પે છે ફોન છે તે એપ્લિકેશન દ્વારા તમે પેમેન્ટ કરી શકો છો આપણે એક્ઝામ્પલ તરીકે ગૂગલ પે દ્વારા આપણે પેમેન્ટ કઈ રીતે કરવું તે હું તમને જણાવી દઉં તો ફર્સ્ટ તમારે તમારા મોબાઈલની અંદર ગૂગલ પે નામની એપ્લિકેશન છે તેને ઓપન કરવાની રહેશે હવે તમે ગૂગલ પે યુઝ કરો છો તો તમને ખ્યાલ જ હશે કે આપણે ન્યૂ પેમેન્ટ કઈ રીતે કરવું તો ન્યૂ પેમેન્ટ ઉપર જઈ અને આપણે નંબર એક સર્ચ કરવાનો રહેશે જે નંબર મેં ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલો છે કે જેને ઉપર આપણે પેમેન્ટ કરવાનું છે તે નંબર એન્ટર કરશો એટલે તમને આ રીતનું કંઈ ઇન્ટરફેસ જોવા મળશે ત્યાં આપણે એક ખાલી વેરીફાઈ કરવાનું રહેશે એનું નામ જીક્સ પટેલ એવું નામ છે અને નીચે નંબર પણ બતાવે છે તે આપણે વેરીફાઈ કરી લેવાનો રહેશે અને ત્યારબાદ આપણે જે પેમેન્ટ કીધું છે તે પ્રમાણે આપણે પેમેન્ટ કરવાનું રહેશે હવે અત્યારે જે ઓફર ચાલી રહી છે તે ઓફરમાં આપણે બસોને છેતાલીસ રૂપિયામાં આપણે બુક મળી રહી છે જે માત્ર ઓફર વેલિડ પંદર અગિયાર બે હજાર વીસ સુધી જ છે અને ત્યાર પછી જો તમે ઓર્ડર કરશો તો બુકની મૂળ કિંમત જે છે ત્રણસો ને સાઠ રૂપિયા તે તમારે ભરવાની રહેશે એટલે તમે ઓર્ડર ક્યારે નાખો છો એ તમારે જોવાનું રહેશે જો પંદર તારીખ પહેલાં તમે ઓર્ડર નાખો તો બસોને છેતાલીસ રૂપિયા જ તમારે ભરવાના રહેશે અને જો પંદર તારીખ પછી તમે ઓર્ડર કરો તો ત્રણસો સાઠ રૂપિયા ભરવાના રહેશે હવે એ રીતના જ્યારે તમારું પેમેન્ટ ડન થઈ જાય ત્યારે આ રીતના તમને ઇન્ટરફેસ જોવા મળશે હવે પેમેન્ટ થઈ ગયું એની ઉપર જઈને તમે ક્લિક કરશો એટલે નીચે તમે જોઈ શકો છો શેર રિસિપ્ટ એવું એક ઓપ્શન બતાવે છે તે શેર રિસિપ્ટ ઉપર જઈને તમે ક્લિક કરશો એટલે ડાયરેક્ટ તમારો વોટ્સઅપમાં શેર તમે કરી શકશો તે વોટ્સઅપમાં તમારે શેર કરી દેવાની છે જે તમને નંબર આપ્યો છે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર પણ એ નંબર તમને જોવા મળશે ત્યાંથી તમે જોઈ અને નંબર સેવ કરી અને એ રિસિપ્ટને તમારે એ નંબર ઉપર સેન્ડ કરી દેવાની છે હવે જ્યારે તમારું પેમેન્ટ ડન થઈ જાય એટલે ત્યાર પછીનું છેલ્લું આપણે સ્ટેપ આપણે એમાં કરવાનું છે કે ગૂગલ ડોક્સનું જે ફોર્મ આપેલું છે એ આપણે ફિલઅપ કરવાનું છે તો જે ડિસ્ક્રિપ્શન ની અંદર તમને લિંક પણ આપેલી છે તે લિંક ઉપર જઈને ક્લિક કરશો એટલે તમને જો આ રીતનો કંઈક ઇન્ટરફેસ જોવા મળશે જ્ઞાન સારથી જીએસએસ બી એકસો ત્રણ પેપર બુક આ રીતનું તમને જોવા મળશે ત્યાં તમને નીચે નેક્સ્ટનું બટન આપેલું છે તે નેક્સ્ટ ઉપર જઈને તમારે ક્લિક કરી દેવાનું રહેશે એટલે ત્યાર પછી જોશો તો અહીંયા બુકિંગ ડિટેલ પણ તમને આપેલી છે તે બુકિંગ ડિટેલ અહીંયા પણ તમે જોઈ શકો છો અને ત્યાર પછી નીચે જાશો તો તમને અહીંયા ચાર ઓપ્શન બતાવશે છે યોર આન્સર હવે યોર આન્સર જે લખ્યું છે ત્યાં આપણે શું લખવાનું છે ખાસ વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો કે જે તમે પેમેન્ટ કર્યું છે તે પેમેન્ટની એક જે નંબર જનરેટ થયો હતો ટ્રાન્ઝેક્શન નંબર એ ટ્રાન્ઝેક્શન નંબર તમારે અહીંયા એન્ટર કરવાનો રહેશે યોર આન્સર જ્યાં લખ્યું છે ત્યાં તમારો ટ્રાન્ઝેક્શન નંબર એન્ટર કરવાનો રહેશે અને ત્યાર પછી તમારું નામ અહીંયા લખવાનું રહેશે અને ઇમેલ આઈડીમાં જે તમારું ઈમેલ આઈડી છે તે તમારું ઈમેલ આઈડી એન્ટર કરી દેવાનું રહેશે ત્યારબાદ તમને મોબાઈલ નંબર પૂછો છે જે તમારો પરમિનન્ટ મોબાઈલ નંબર હોય તે તમારે મોબાઈલ નંબર એન્ટર કરી દેવાનો રહેશે ત્યાર પછી જોશો તો મોબાઈલ નંબર ટુ આપેલો છે તે ઓપ્શનલ છે જરૂરી નથી જો તમારી પાસે બીજો મોબાઈલ નંબર હોય તો તમારે એન્ટર કરવાનો અદરવાઈઝ તમે ના કરો તો પણ ચાલશે અને ત્યાર પછી પૂછો તે તમને તાલુકો તો જે તમારો ગામનો તાલુકો લાગુ પડતો હોય એ તાલુકો તમારે એન્ટર કરી દેવાનો રહેશે ત્યાર પછી તમે જોશો તો કુરિયર એડ્રેસ તમને બતાવ્યું છે ફૂલ કુરિયર એડ્રેસ જે તમારું થતું હોય તે તમારે ત્યાં એન્ટર કરવાનું રહેશે અને ત્યાર પછી લાસ્ટમાં આવે છે પિનકોડ જે તમારો સિટી ગામનો પિનકોડ જે લાગુ પડતો હોય તમારે પિનકોડ એન્ટર કરી દેવાનો રહેશે ત્યાર પછી તમે નેક્સ્ટ નીચે જોશો તો એક સબમિટનું તમને બટન જોવા મળશે તે સબમિટ ઉપર જઈને તમારે ક્લિક કરી દેવાનું રહેશે કમ્પ્લીટ બધી વિગત ભરાઈ જાય એકવાર વેરીફાઈ કરી લેવાની કમ્પ્લીટ બધી વિગત ભરાઈ જાય એટલે પછી સબમિટ ઉપર તમે ક્લિક કરશો એટલે તમને જો આ રીતનો એક ઇન્ટરફેસ જોવા મળશે કે તમારો રિસ્પોન્સ કમ્પ્લીટ સક્સેસફુલ થઈ ગયો છે હવે તમારો ઓર્ડર દેવાઈ ગયો છે તો મિત્રો આ હતી રીત એક અને હવે આપણે બીજી નંબરની રીત શીખીએ છીએ કે જે જ્ઞાન સારથી ઓનલાઈન જે પુસ્તકનું જે પોર્ટલ છે તેના દ્વારા પણ આપણે ઓનલાઈન ઓર્ડર કરી શકીએ છીએ તો એના માટે જે જ્ઞાન સારથીની જે લિંક છે તે મેં તમને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી જ છે ત્યાંથી જઈને તમે ઓપન કરી શકો છો હવે જેવી તમે લિંક ઉપર ક્લિક કરશો એટલે આ રીતનો તમને ઇન્ટરફેસ જોવા મળશે તેમાં લખેલું છે જ્ઞાન સારથી ઓનલાઈન પુસ્તક અને તમે નીચે જોશો તો તમને એમાં ઘણી બધી પુસ્તકો જે છે જ્ઞાન સારથીની એ તમને જોવા મળશે એની અંદર તો હવે એમાં જોશો તો આ બીજા જ નંબરની આપણી પુસ્તક જે છે એ તમને અહીંયા બતાવી દેશે તો અહીંયા બાજુમાં તમારે ટીકમાર્ક છે ત્યાં ટીકમાર્ક તમારે કરી દેવાનું અને ટીકમાર્ક કરશો એટલે તે તમારી બુક સિલેક્ટ થઈ જશે અને ત્યાર પછી તમારે નીચે નીચે જાતું જવાનું ઘણી બધી બુકો આપેલી છે જો તમારે બીજી કોઈ બુક મગાવી હોય તો તે પણ તમે ઓર્ડર કરી શકો છો અને ત્યાર પછી લાસ્ટમાં આવશો તો તમને અહીંયા એક બે ત્રણ ફિલ્ડ જેવા ફોર્મ બતાવશે અહીંયા તમારું પૂરું નામ લખવાનું થશે તમારો મોબાઈલ નંબર એન્ટર કરવાનો થશે તમારું પૂરું સરનામું એન્ટર કરવાનું થશે ત્યારબાદ તમારી એક ઈમેલ આઈડી એન્ટર કરવાની થશે અને ત્યાર પછી જોશો તો અહીંયા પેમેન્ટની પૂરી ગાઈડલાઈન તમને આપેલી જ છે કે પેમેન્ટ તમારે કઈ રીતે કરવું તેમાં યુપીઆઈ પેમેન્ટના નંબર આપેલા છે તમે બેંક એકાઉન્ટ દ્વારા પણ ટ્રાન્સફર કરી શકો છો એની ડિટેલ પણ તમને આપેલી જ છે એ તમે નિરાતે અહીંયાથી જોઈ અને વાંચી શકો છો અને ત્યાર પછી નીચે જુઓ તો ફોન પેનો તમને ક્યુઆર કોડ પણ આપેલો છે તે ક્યુઆર કોડ દ્વારા સ્કેન કરીને તો પણ તમે પેમેન્ટ કરી શકો છો અને ત્યાર પછી લાસ્ટમાં તમને કીધું છે પેમેન્ટ ટ્રાન્ઝેક્શન આઈડી એટલે જે તમારો ટ્રાન્ઝેક્શન નંબર હોય તે તમારો ટ્રાન્ઝેક્શન નંબર અહીંયા એન્ટર કરી દેવાનો રહેશે અને ત્યારબાદ તમારે સબમિટ ઉપર જઈને ક્લિક કરી દેવાનું રહેશે જેવું તમે ક્લિક કરશો એટલે જે પેલો રિસ્પોન્સ આવે છે તે બ્રોકરનો તમને રિસ્પોન્સ એક બતાવી દેશે એટલે ત્યારે તમારો ઓર્ડર કમ્પ્લીટ ડન થઈ ગયો ગણાશે તો આ રીતના આપણે જે બે રીત શીખ્યા છીએ તે રીતે આપણે ઓર્ડર દેવાનો રહેશે હવે જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો તમારા ગ્રુપ સર્કલની અંદર શેર કરજો કારણ કે એનાથી બીજાને કોઈને ઓર્ડર દેવામાં કોઈ તકલીફ થતી હોય તો આસાનીથી તે ઓર્ડર દઈ શકે છે